हेलो एवरीवन, प्रकरण छ एमा त्रिकोण एमा आज आपणे स्वाध्याय 6.4 ना दाखला शीखवाना छे। तो स्वाध्याय 4.6 ना जे दाखला एमा समान रीतना जे दाखला छे ए आपणे एक साथे लई लेशुं, जेथी करीने तमने शीखवू एकदम सरळ बने अने सरळताथी याद पण रही जाय। तो आजे आपणे जे दाखला छे ए क्षेत्रफळना लेवाना छे। तो क्षेत्रफळना दाखला जी छे एना माटे आपणे एक सूत्र शीखवानुं थशे। हवे सूत्र आपणे क्यूँ लेशुं तो के जे बे त्रिकोणना आपणे नाम आपेला होय ए बे त्रिकोणने गुणोत्तर स्वरूपे लेवाना छे। एक त्रिकोणनुं क्षेत्रफळ छेदमां बीजा त्रिकोणनुं क्षेत्रफळ, त्यार पछी एनी अनुरूप बाजुओनो गुणोत्तर लेवानो छे। तो अहीं आपणे बी सी स्क्वेर अपॉन ई एफ स्क्वेर लीधुं छे, केम के रकममां एनुं माप आपेलुं छे अने शोधवानुं छे। आ उपरांत आ सूत्रमां आपणे ए बी स्क्वेर अपॉन डी ई स्क्वेर अथवा ए सी स्क्वेर अपॉन डी एफ स्क्वेर आ सूत्रनो पण उपयोग करी शकीए। हवे सवाल ई छे के आपणे आ त्रणे त्रण पद एक साथे सूत्रमां मूकवाना छे के કોઈ પણ એક મૂકવાનું છે એ ખબર કેમ પડશે? તો એના માટે થઈને આપણે રકમમાં જોવું પડશે। જેમ કે અહીંયા ઈ એફનું માપ આપેલું છે અને બી સી શોધવાનું છે, તો બી સી અને ઈ એફ આવે એવું એક જ પદ છે, એટલે આપણે આ પહેલું પદ છે એ સૂત્રમાં મૂકવાનું થાય। અનુરૂપ બાજુઓના ગુણોત્તરમાં આપણે બી સી અને ઈ એફનો ઉપયોગ કરીશું। એવી જ રીતે જો રકમમાં એ બીનું માપ અને ડી ઈ એના માપની વાત હોય, આપેલું હોય અથવા શોધવાનું હોય, તો આપણે એ બાજુનો સૂત્રમાં ઉપયોગ કરીશું। એવી જ રીતે જો રકમમાં તમને એસીની ચર્ચા કરેલ હોય અને ડીએફની ચર્ચા કરેલ હોય, તો આપણે એનું માપ છે એ તમારે બાજુઓના ગુણોત્તરવાળું સૂત્ર મૂકવાનું થાય। ક્યારેક અમુક દાખલા એવા પણ આવે કે જેમાં આ સમગ્ર સૂત્ર આખે આખું આપણે મૂકવાનું થશે, તો એવું પણ બની શકે। આ આખે આખું સૂત્ર સળંગ એક જ સૂત્ર છે, પણ આપણે આપણી અનુકૂળતા મુજબ એનો ઉપયોગ કરીશું। ચાલો, તો હવે આપણે આ દાખલો છે એમાં કેવી રીતે સૂત્ર મૂકવું એની ચર્ચા કરી હવે આપણે દાખલો સમજવાની કોશિશ કરીએ। તો એની અંદર સૌથી પહેલાં તો આપણે રકમમાં જે કાંઈ આપેલું છે એ જોતા જઈએ, તો એની અંદર આપણને બે ત્રિકોણ સમરૂપ આપેલા છે, બંનેના ક્ષેત્રફળ પણ આપણને આપેલા છે 64 અને 121। ઈ એફનું માપ 15.4 સેમી આપેલું છે અને બી સી શોધવાનો છે। તો પહેલાં આપણે આજે છે ને ડેટા લખી નાખીએ। ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ 64 સેમી વર્ગ છે, ડી ઈ એફનું ક્ષેત્રફળ 121 સેમી વર્ગ છે, ઈ એફનું માપ 15.4 સેમી આપેલ છે અને બી સી શોધવાનું છે। તો હવે શરૂઆતમાં આપણે દાખલાની જે શરૂઆત છે એમાં ડેટા તૈયાર કરી લીધા છે, હવે આપણે સ્ટેપ લઈએ। તો ત્રિકોણ એબીસી અને ડીએફ આપણને સમરૂપ આપેલા છે, એટલે આ સૂત્ર મૂકી દીધું, આ છે એ આપણું સૂત્ર છે। એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ડીએફનું ક્ષેત્રફળ બરાબર બીસી સ્ક્વેર અપોન ઈએફ સ્ક્વેર। તો આપણી ભૂલ ક્યાં આવે છે? તો કે આ સ્ક્વેર છે ને એ સ્ક્વેર મીન્સ કે વર્ગ કરવાનું તમે અહીંયા ભૂલી જાઓ છો। જો પરિમિતિ આપણને આપેલી હોય અથવા ખાલી એમનેમ બાજુઓની વાત કરેલી હોય તો વર્ગ ન લખો તો ચાલે, એમાં સૂત્રમાં વર્ગ નથી લખવાનું, પણ ત્રિકોણના ક્ષેત્રફળની વાત આવે એટલે આ બાજુઓનો તમે જે ગુણોત્તર લ્યો છો એમાં વર્ગ ફરજિયાત કરવાનો છે। હવે આપણે માપ ભરી દીધું, એબીસીનું ક્ષેત્રફળ 64 છે, ડીએફનું 121 છે, બીસીનું નથી માપ આપેલું એટલે એમનેમ રાખ્યું, અને 15.4નો સ્ક્વેર પણ આપણે માપ આપેલું છે એટલે ભરી દીધું। હવે 64 છે એ 8નો સ્ક્વેર છે, 121 એટલે 11નો વર્ગ થાય, અને બાકીનું બધું આપણે એમનેમ રાખેલું। હવે તમે જોઈ શકો છો કે આપણા જે આ સ્ટેપ છે એની અંદર દરેક બાજુમાં દરેક પદની ઉપર સ્ક્વેર છે, તો આપણે બધી સાઈડથી વર્ગમૂળ કાઢીએ તો 8ના છેદમાં 11 બરાબર BC ના છેદમાં 15.4 થશે। અહીંયા શું કર્યું? તો કે વર્ગમૂળ લીધું છે, બરાબર સમજાણું?
हवे आपणे शुं करवानुं छे तो के आपणे बीसी ने सूत्रनो करता करवानो छे। એટલે તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન આમ કરો તો બીસી ગુણ્યા અગિયાર બરાબર આઠ ગુણ્યા પંદર પોઈન્ટ ચાર। હવે આ આઠ છે એ અગિયાર છે એ બીસીના ગુણાકારમાં છે એટલે બીસીને કરતા કરો સૂત્રનો તો અગિયાર છે એ છેદમાં જાય। હવે તમે છેદ ઉડાડો તો અહીંયા શું થશે તો કે અગિયાર એકા અગિયાર અને એક પોઈન્ટ ચાર ગુણ્યા અગિયાર કરો એટલે તમારા થશે એક પંદર પોઈન્ટ ચાર બરોબર છે। હવે તમે આઠ ગુણ્યા એક પોઈન્ટ ચાર કરો એટલે તમારા થઈ જશે અગિયાર પોઈન્ટ બે। તો હવે તમને આ સમજાઈ ગયું હશે કે અગિયાર પોઈન્ટ બે કેવી રીતે આવે છે। તો છેલ્લે લખવાનું આમ બીસી બરાબર અગિયાર પોઈન્ટ બે સેમી થશે। તો આ દાખલો છે એ તમે સમજી લીધો। હવે ક્ષેત્રફળવાળા જ આપણે પહેલાં બધા દાખલા કરીશું। હવે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ચારનો દાખલા નંબર આઠ જોઈએ તો એમાં રકમ શું કહે છે પહેલાં આપણે સમજી લઈએ। એમાં કીધું છે કે ત્રિકોણ એબીસીમાં ઈ એ બીનું મધ્ય બિંદુ છે તેવી જ રીતે ડી એ બીસીનું મધ્ય બિંદુ છે। એવા બે સમબાજુ ત્રિકોણ એબીસી અને ડી બીડીઈ આપેલા છે તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે। તો આપણે પહેલાં આકૃતિ સમજી લઈએ। આકૃતિમાં આપણને શું કીધું છે તો હું પહેલાં અહીંયા ડ્રો કરું છું। આ જે ઈ બિંદુ છે ઈ એ બીનું મધ્ય બિંદુ કીધું છે અને ડી છે ઈ બીસીનું મધ્ય બિંદુ કીધું છે। હવે મધ્ય બિંદુ છે એટલે આ ભાગ અને આ ભાગ એટલે કે બીડી અને ડીસી ઈ સેમ થશે। હવે તો હવે આપણને બંને ભાગ સેમ હોય મીન્સ કે ડી એ બીસીનું મધ્ય બિંદુ હોય તો આપણે બીસી બરાબર આવું લખી શકીએ કે બીસી બરાબર ટુ બીડી। આ ટુ બીડી પણ તમે લખી શકો અથવા તો ડીસી પણ અહીંયા તમે લખી શકો। બીડી લખો કે ડીસી લખો બંને સેમ જ છે કારણ કે મધ્ય બિંદુ છે। હવે આપણને ક્ષેત્રફળ પહેલાં આપણે જે કંઈ રકમમાં લખેલું છે એ આપણે અહીંયા લખી નાખીએ કે ત્રિકોણ એબીસીમાં એ બી પર મધ્ય બિંદુ ઈ આપેલ છે અને બીસી બાજુ પર મધ્ય બિંદુ ડી આપેલ છે। આ ક્યાં છે તો કે રકમમાં આપણે રકમમાં આપેલું છે। ચાલો સમજાય છે। અને આ એબીસી ત્રિકોણ અને બી ડી ઈ એ સમરૂપ થશે આની મદદથી આપણે લખી શકીએ। તો હવે આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળની વાત છે એટલે આપણે શું કરશું તો કે કાંઈ નહીં સૂત્ર મૂકીશું। તો આપણે સૂત્ર મૂક્યું પહેલાં એક ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે અનુરૂપ બાજુઓ તો અનુરૂપ બાજુઓમાં આપણને કઈ બે બાજુની વાત કરી છે તો બીસી અને બીડી। કારણ કે આપણે આકૃતિમાં જોઈએ તો આ જે ત્રિકોણ છે આ બીસી બાજુ એટલે મોટા ત્રિકોણની બાજુ થશે અને આપણે દોરું છું આ મોટા ત્રિકોણની અને બીડી એટલે આ જે નાનો ત્રિકોણ છે એની બ્લેક કલરની જ દોરું છું આ નાના ત્રિકોણની બરાબર અનુરૂપ બાજુઓ છે એટલે આપણે અહીંયા એનો ઉલ્લેખ કરવાનો છે। તો બીસી સ્ક્વેર અપોન બીડી સ્ક્વેર હવે મેં તમને હમણાં જ શીખવ્યું કે બીસી બરાબર ટુ બીડી થાય તો એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે। હવે આપણે બીસીની જગ્યાએ આ જે બીસી તમને બતાવી છે એની બદલે હું લખીશ આ ટુ બીડી। ક્યાંથી આવ્યું તો મેં હમણાં જ તમને લખીને સમજાવ્યું અને બીડીના બીડી આપણે એમને એમ રાખીશું। હવે ટુનો સ્ક્વેર કરો એટલે ફોર બીડીનો પણ સ્ક્વેર અપોન બીડી સ્ક્વેર। હવે આ બીડી અને આ બીડી સ્ક્વેર બે કેન્સલ થાય તો ફોર અપોન કાંઈ નથી એટલે વન તો હોય જ એટલે ફોર અપોન વન એટલે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અને ત્રિકોણ બીડીઈનું ક્ષેત્રફળ ચાર જેમ એક થશે। તો આપણો વિકલ્પ સી છે ચાર જેમ એક ઈ આપણો સાચો વિકલ્પ થશે। તો આ રીતે આપણે આ દાખલો જોયો દાખલો એકદમ સરળ અને સહેલો છે। હવે આપણે ત્યાર પછીનો નવમો દાખલો જોઈએ તો એમાં આપણને બે ત્રિકોણ આપણને આપેલા જ છે અને સમરૂપ પણ કહ્યા છે અને તેમના ક્ષેત્રફળનો બાજુઓનો ગુણોત્તર છે એ આપ્યો છે ચાર જેમ નવ। જો ધ્યાન દેજો બાજુઓનો ગુણોત્તર છે ક્ષેત્રફળનો નથી આપેલો
અને ક્ષેત્રફળનો ગુણોત્તર તો આપણને શોધવાનો છે. તો હવે આપણે ક્ષેત્રફળનો જ્યારે ગુણોત્તર શોધવાની વાત હોય ત્યારે આપણે સૌથી પહેલાં શું કરવાનું, તો કે સૂત્ર મૂકવાનું છે. તો ત્રિકોણનું નામ કયું બતાય છે, તો કે એકનું બતાય છે એબીસી, બીજાનું બતાય છે પી ક્યુ આર. એટલે આપણે સૂત્ર મૂકશું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ બરાબર. હવે બાજુઓનું નામ નથી પણ એનો ડાયરેક્ટ આપણને ગુણોત્તર આપેલો છે કે 4:9, એટલે 4:9. તો ગુણોત્તર પણ આપણે લખી નાખ્યો. પણ ખાસ ધ્યાન રાખજો કે ઉપર વર્ગ કરવાનો છે, વર્ગ કરતાં ભૂલાઈ ન જાય. જો પરિમિતિની વાત હોય તો વર્ગ ન આવે, ક્ષેત્રફળની વાત હોય તો વર્ગ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે 4 વર્ગ કરશો એટલે 16 થશે અને 9 વર્ગ કરશો એટલે 81 થશે. તો સીધો ડાયરેક્ટ જવાબ આવી ગયો. આમ એબીસીનું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ બરાબર 16:81. તો આપણો વિકલ્પ ડી છે, 16:81 એ સાચો થશે. હવે આપણે એક એક બબે માર્કમાં પૂછાય એવા નાના નાના દાખલાઓ એક સાથે જ લઈ લેશું, પછી જે કાંઈ રાઇડર છે એ આપણે શીખીશું. તો હવે આપણે સીધા સ્વાધ્યાય 6.5 દાખલા તરફ જઈએ. એમાં પહેલો દાખલો, એમાં એવું કીધું છે કે ત્રિકોણની બાજુઓ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ છે તે નક્કી કરો, અને જો કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની લંબાઈ શોધો. હવે આપણે કાટકોણ ત્રિકોણ નક્કી કરવા માટે થઈને પાયથાગોરસના નિયમની ચકાસણી કરવી પડે. એટલે કે જો પાયથાગોરસના નિયમનું પાલન કરે, એને આપણે ટૂંકમાં કહીએ તો પાયથાગોરસનો નિયમ આપણે ચેક કરવાનો છે. પાયથાગોરસના નિયમનું જો એ પાલન કરે તો કહેવાય કે કાટકોણ ત્રિકોણ છે, અન્યથા કાટકોણ ત્રિકોણ નથી એમ આપણે કહેવાનું રહે. અને જો પાયથાગોરસના નિયમનું પાલન કરતો હોય એટલે કે કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણ પણ, કર્ણનું માપ શોધવાનું છે. તો એના માટે સૌથી પહેલાં તો આપણને રકમમાં જે 3 માપ આપેલા છે એમાં 3 માપનો, બાજુઓના માપનો વર્ગ કરવાનો છે. તો પહેલાં તો 3 આપ્યું છે તો 3 વર્ગ થશે 9. ત્યાર પછી 8 આપ્યું છે બીજી બાજુનું માપ, તો 8 વર્ગ થશે 64. અને એકમ સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર સેન્ટીમીટર તો આપણે બધે લખવું જ પડે. ત્યાર પછી ત્રીજી બાજુનું માપ છે 6, તો એનો વર્ગ થશે 36. હવે આપણે શું કરવાનું છે, તો કે નાની બે બાજુઓ જે છે એનો વર્ગ આપણે સરવાળો કરવાનો છે. માત્ર ને માત્ર બે નાની બાજુઓ જ લેવાની છે. તો આ 3 અને આ 8, આ 3 માપ આપણને જે આપેલા છે એમાં 3, 8 અને 6 એમાં તમે જોઈ શકો છો કે નાની જે બાજુઓ છે એ 3 અને 6 થાય અને 8 છે એ બંને કરતાં મોટું છે. તો આપણે કઈ બે બાજુઓ લેશું, તો કે એક તો 3 લેવાની અને બીજી છે એ 6 લેવાની છે. આ જે વચ્ચે મેં લખી છે 8, 8 વર્ગ 64 એ અત્યારે લેવાનો નથી. સરવાળા માટે માત્ર બે નાની બાજુઓનો વર્ગ પસંદ કરવાનો છે. તો આપણે 9 વર્ગ કર્યો અને 9+36 3 વર્ગ અને 6 વર્ગ, મીન્સ કે 9 અને 36 આ બંનેનો સરવાળો કર્યો તો કેટલો થયો, તો કે 64 થયો. હવે તમારું જે મોટી બાજુ છે આ ત્રીજી આપણે રાખી દીધી હતી એ 8, મોટી બાજુનો વર્ગ છે એ જુઓ જોઈ, તો કે એ તો બેન 64 આવે છે. તો આપણો સરવાળો જે છે એ અને આપણે જે આ ત્રીજી મોટી બાજુનો વર્ગ છે એ બંને જો સરખા થઈ જાય તો કહેવાનું કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. ફરીથી કહું છું, રિપીટ કરું છું કે બંને નાની બાજુઓનો વર્ગ, અહીંયા હું લાઈન કરું છું, ડ્રો કરું છું, આ નાની બાજુનો વર્ગ એટલે કે 3 વર્ગ અને 6 વર્ગ એનો બંનેનો સરવાળો એટલે કે 45 આજે આપણને મળે છે એ.
जो मोटी जे बाजू होय एना वर्ग जेटलो थई जातो होय तो एम कहेवानुं के काटकोण त्रिकोण छे। हवे अहींया तो 45 छे, आ बाजू 64 छे, बे सरखा नथी थाता आपणने देखाय छे, तो कही देवानुं के भाई काटकोण त्रिकोण थतो नथी। 3 सेमी, 8 सेमी अने 6 सेमी माप होय तो ए त्रिकोण क्यारेय काटकोण त्रिकोण बने नहीं। हवे आपणे त्यार पछीनो बीजो पेटा विभाग जोईए तो एमां पण सेम एवी ज वस्तु आपणने करवानी कीधी छे। એમાં આપણને માપ આપ્યા છે 50, 80 અને 100। તો નાનું કોણ છે? તો નાનું આપણને અહીંયા 50 દેખાય છે, ત્યાર પછી નાનું 80 બતાય છે અને 100 છે એ બે કરતાં મોટું છે। તો આપણે 50નો વર્ગ કરવાનો, ત્યારબાદ 80નો વર્ગ કરવાનો અને બંનેનો સરવાળો કરવાનો છે। તો 50નો વર્ગ એટલે 5નો વર્ગ 25 અને 1 મીંડું છે તો ડબલ મીંડા થઈ જાય એટલે કે 2500। 8નો વર્ગ 88, 64 અને 1 મીંડું હોય તો 1 શૂન્યના ડબલ શૂન્ય થઈ જાય વર્ગ હોય ત્યારે। હવે બંનેનો સીધો સરવાળો તમે કરી લ્યો તો 2500 વત્તા 6400 એટલે અહીંયા થશે 8900, 8900 બરોબર છે। ચાલો હવે આપણે મોટી બાજુ છે એને પકડીએ, તો મોટી બાજુ 100 છે એનો આપણે વર્ગ કરીએ તો 100નો વર્ગ થશે 10000, કારણ કે 2 મીંડા હોય તો એના ડબલ મીંડા થઈ જાય એટલે કે 4 મીંડા થઈ જાય। તો આપણે અહીંયા તમે આ જોઈ શકો છો કે અહીંયા 8900 છે અને અહીંયા 10000 છે, તો બે સરખા તો નથી જ થવાના એટલે અહીંયા બંને બાજુ ડાબા અને જબા બંને સરખી નથી, મીન્સ કે પાયથાગોરસના નિયમનું પાલન કરતું નથી। માટે આ ત્રિકોણ જે માપ આપેલા છે એ માપનો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થશે નહીં। ચાલો હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, તો એની અંદર પણ એવું જ છે કે ત્રિકોણની બાજુઓના માપ આપણને આપેલા છે અને નક્કી કરવાનું છે કે કાટકોણ ત્રિકોણ છે કે કેમ। તો આપણે હવે જોઈએ, અહીં આપણને માપ આપેલા છે એમાં નાનું માપ છે 5 અને ત્યાર પછીનું નાનું માપ છે 12, તો બંનેનો વર્ગ કરી અને સરવાળો કરવાનો છે। તો 5નો વર્ગ થશે 25 અને 12નો વર્ગ થશે 144, આ બંનેનો સરવાળો કરશો એટલે થશે 169। હવે તો કે હવે મોટી બાજુને પકડો, મોટી બાજુ છે 13, હવે આપણે 13નો વર્ગ કરીએ તો 169, 169। તો અહીંયા આપણે જે જોઈએ તો મોટી બાજુનો વર્ગ અને નાની બે બાજુના વર્ગનો સરવાળો સમાન થાય છે, જો સમાન થાય તો કહેવાનું કે કાટકોણ ત્રિકોણ છે, આ ત્રિકોણ આ માપનો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને। અને જો કાટકોણ ત્રિકોણ બનતો હોય તો આપણને કર્ણની લંબાઈ શોધવાની કીધી છે। હવે તમારે કર્ણની લંબાઈ શોધવી એટલે બીજું કશું જ નથી કરવાનું, પણ 3 આપેલા માપ જે હોય એમાંથી સૌથી મોટું માપ જે હોય, સૌથી યાદ રાખજો સૌથી મોટું એ થશે આપણો કર્ણ, કર્ણની લંબાઈ એટલે સૌથી મોટી બાજુનું માપ એ થશે કર્ણ। તો અહીંયા આપણે તરત 3માંથી મોટું કોણ દેખાય છે તો કે 13 દેખાય છે, તો આપણો કર્ણ થશે 13 સેમી, બરોબર છે? ચાલો સમજાઈ ગયું।